સુરેન્દ્રનગર જિલ્લાના પત્રકાર મિત્રો અને સિનિયર સિટીઝનોએ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં નવ પોલીસ કર્મીઓ બદલી કરતા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. હાલમાં ગુજરાત રાજ્યમાં જે પોલીસે પોતાનો ગ્રેડ પે વધારવા માંગણી કરી છે, ત્યારે પોલીસ યુનિફોર્મ પહેરી તેમજ જુદા જુદા ગ્રુપમાં ગ્રેડ પે વધારવા અંગે મેસેજ કરી પોતાના હકની સરકાર પાસે માંગણી કરી હતી, ત્યારે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. પણ ઉલટા ચોર કોટવાલ કો ડાટે તેમ ઉચ્ચ અધિકારી દ્વારા આશરે 9 પોલીસ કર્મી કરતા વધુ પોલીસની જિલ્લાથી બહાર બદલી કરાતા પત્રકાર મિત્રો અને સિનિયર સિટીઝનોએ પોલીસ કર્મીઓની જિલ્લા બહાર બદલી થતાં જાહેરમાં વિરોધ કર્યો. અધિકારીઓને લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી. પોલીસ કર્મચારીઓ દ્વારા પોતાના હક માટે સરકાર પાસે માંગણી કરી છે, તે કોઈ અપરાધ નથી તો બદલી ઓર્ડર પાછા ખેંચી લેવા માંગ કરાઈ. તેમજ વધુમાં જણાવ્યું હતું કે જો બદલીના ઓર્ડર 48 કલાકમાં પાછા નહીં ખેંચાય તો સ્વયંભૂ પ્રતિજ્ઞા કરશે. બદલી ઓર્ડર કેન્સલ નહીં કરવામાં આવે તો આવનારી દરેક ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરાશે ની ચીમકી આપી હતી. જિલ્લા કલેક્ટર તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા તેમજ મુખ્ય સચિવ તેમજ ગૃહ સચિવ તેમજ સીઆર પાટીલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. રિપોર્ટ મહેશભાઈ ઉતેરિયા દ્વારા. જિલ્લાની બહાર બદલી કરવામાં આવેલ છે તે અમુક જનતાને સ્વીકાર માન્ય નથી અને આ અમે આવેદન જે પત્ર આપેલ છે એમાં ઉલ્લેખ ઘણા કરેલ છે. પણ જો આવેદનપત્ર અમે આપ્યા પછી જો તમે 48 કલાકની અંદર આ જે તમે ખોટા ઓર્ડર કર્યા છે એ ઓર્ડર પાછા નહીં ખેંચો તો અમે આ જીવન જીવી ત્યાં સુધી અમે કોઈ દિવસ ચૂંટણી મત આપવા જશું નહીં ચૂંટણીમાં, અને સ્વયંભૂ અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને જે ચૂંટણી કાર્ડ છે તમે સરકારને પાછું મોકલી દેશું.